જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ એકમાં સબ્જેક્ટ મેથ્સ એટલે કે ગણિતમાં સંખ્યા પ્રમાણે મણકા દોરો વિશે શીખવાના છે તો બાળકો અગાઉના વિડીયોમાં આપણે મણકા ગણીને સંખ્યા લગતા શીખી ગયા તો આજે આપણે સંખ્યા આપેલી છે અને તેના આધારે એકમ દશકમાં મણકા દોરવાના છે આપણને અહીં સ્ટેન્ડ આપેલું છે એ સ્ટેન્ડમાં આપણે મણકા દોરવાના છે તો અહીં આપણને ચોસઠ આપેલા છે કેટલી સંખ્યા આપેલી ચોસઠ એકમમાં ચાર છે અને દશકમાં છ છે અહીં આપણને એકમનું સ્ટેન્ડ અને દશકના સ્ટેન્ડ આપેલા છે એમાં આપણે મણકા દોરવાના છે તો એકમના સ્થાનમાં કેટલા અંક છે ચાર એકમના સ્થાનમાં કેટલા મણકા દોરીશું ચાર મણકા કેટલા ચાર એક બે ત્રણ ચાર ત્યાર પછી દશકના સ્થાનમાં કેટલા અંક આપેલા છે તો છ દશકના સ્થાનમાં છ છે એટલે આપણે કેટલા મણકા દોરીશું તો છ એક બે ત્રણ ચાર પાંચ છ બાળકો તમારે પણ આ રીતે મણકા ગોળી દોરીને આ રીતે મણકા દોરવાના છે બીજા નંબર પાસે જોઈશું તો આપણને ઓગણસાહીઠ સંખ્યા આપેલી છે કેટલી છે ઓગણસાહીઠ એકમના સ્થાનમાં નવ છે અને દશકના સ્થાનમાં પાંચ છે તે એકમના સ્થાનમાં કેટલા મણકા દોરીશું તો નવ મણકા દોરીશું કેટલા મણકા દોરીશું નવ મણકા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા મણકા દોરીશું નવ અને દશકના સ્થાનમાં આપણને પાંચ આપેલા છે તો કેટલા મણકા દોરીશું પાંચ એક બે ત્રણ ચાર પાંચ આ રીતે આપણે મણકા દોરીને મણકા ગોળી બનાવવાની છે ત્યાર પછી ત્રીજા નંબરમાં જોઈએ તો સિત્તેર આપેલા છે એકમના સ્થાનમાં શૂન્ય છે અને દશકના સ્થાનમાં સાત છે એકમના સ્થાનમાં શૂન્ય છે એટલે આપણે એક પણ મણકા દોરીશું નહીં પરંતુ દશકના સ્થાનમાં સાત મણકા છે એટલે કેટલા મણકા દોરીશું સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા મણકા દોરીશું સાત જ્યારે શૂન્ય હોય ત્યારે આપણે એક પણ મણકો દોરવાનો નહીં તો બાળકો આ રીતે સંખ્યા આપેલી છે અને મણકા આપણે દોરવાના છે ત્રણ સંખ્યા મણકાગોળી મેં તમને સમજાવી છે ચોથા અને પાંચમા નંબરની તમારે જાતે કરવાની છે બાળકો તમારે પણ આ રીતે નોટબુકમાં મણકાગોળી દોરીને મણકા દોરવાના છે જય સ્વામિનારાયણ